હોસ્પિટલમાં દાખલ નીતિન દેશમુખ મહારાષ્ટ્રના શિવસેનાના એમએલએ હોવાના અંગે અસમજ છે. કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. મહારાષ્ટ્ર રાજકીય ભૂકંપ માટે એપી સેન્ટર બનનાર સુરતમાં આજે વહેલી સવારે નાટ્યાત્મક દ્રશ્યો સર્જાયા હતા અને ધારાસભ્ય જે હોટેલમાં રાખવામાં આવ્યા હતા તેમાંથી એક ધારાસભ્યનું પ્રેશર વધી જતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસ જાપ્તા હેઠળ ધારાસભ્યની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગઈકાલ રાતથી સંપર્ક વિહોણા થયેલા મહારાષ્ટ્રના ધારાસભ્ય મોડી રાત્રે સુરતના ડુમસ ખાતેની મેરિટિયન હોટલમાં આવ્યા હતા. મોડી રાતે કોઈને ખબર પડી ન હતી, પરંતુ વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં મહારાષ્ટ્રથી આવેલા રાજકારણીઓમાંથી નીતિન દેશમુખનું પ્રેશર અચાનક વધી ગયું હતું. જોકે તેની સાથે તેણે હોટલમાં અણછાજતું વર્તન કર્યું હતું અને વહેલી સવારે હોટલ બહાર હોબાળો પણ કર્યો હતો. જેને કારણે ડુમસ પોલીસને મળતી માહિતી મુજબ ડુમસ પોલીસ નીતિનને દેશમુખને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ આવી હતી. ત્યાં પોલીસ જાપ્તા હેઠળ તેની સારવાર થઈ રહી છે. પોલીસે કે સિવિલ હોસ્પિટલની સત્તાવાર રીતે સારવાર લઈ રહેલા વ્યક્તિ મહારાષ્ટ્રના ધારાસભ્ય નીતિન દેશમુખ છે તેમ કહ્યું નથી, પરંતુ સંપર્ક વિહોણા થયેલા ધારાસભ્યની યાદીમાં નીતિન દેશમુખનું નામ છે અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વ્યક્તિનું નામ પણ નીતિન દેશમુખ છે. તેથી સારવાર લઈ રહેલા વ્યક્તિ મહારાષ્ટ્રના ધારાસભ્ય હોવાનું કહેવાઈ રહ્યું છે.